તનિક પર આક્ષેપો થયા છે કે હાર્દિક પટેલ છે પોતાની પર્સનલી મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે ક્યાંક સમાજના પ્રશ્નો છે તેને ઉજાગર કરી રહ્યા છે. પહેલા હાર્દિક પટેલ છે ફક્ત પાટીદાર અનામત આંદોલનને લઈને આગળ આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય કે પછી કોઈ પણ સમાજને ક્યાંક ન્યાય નથી મળી રહ્યો, કોઈ પીડાઈ રહ્યા છે, ત્યારે બધા પ્રશ્નો મારા છે તેવું કહેનારા હાર્દિક પટેલ છે. તેમનું ક્યાંક રાજનીતિક સ્વરૂપ જોવા મળ્યું હતું ને તે પ્રમાણે દિનેશ બાંભડિયાનું પણ કહેવું છે કે આ રાજનીતિનો એક ભાગ સ્વરૂપે આ પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ પ્રચાર પ્રસાર કરવા માટે જયપુર પહોંચ્યા હોય અને આ પ્રકારનું નિવેદન આપ્યું છે, ચોક્કસપણે કહી શકાય કે અનામત આંદોલનના નામે અનેક રાજકીય રોટલા શેકીને ઉપર આવેલા નેતાઓ છે. ક્યાંક ભાજપમાં જોડાણ કર્યું હતું, ક્યાંક કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ક્યાંક હવે જે મુખ્ય ચહેરો કહેવામાં આવતો હતો હાર્દિક પટેલ તે હવે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. આપણી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા અરુણ શાહ. જી અરુણ, જણાવશો જે પ્રમાણે દિનેશ બાંભડિયાનું પણ થોડા સમય પહેલા જ નિવેદન આપ્યું કે ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, વિદ્રોહ કર્યો છે, કેમ કે સમાજના પ્રશ્નો છે ત્યાંના ત્યાં જ છે અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. ચોક્કસ રીતે કહી શકાય જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે મુજબ જે રીતે પાટીદાર સમાજની અનામતની આપવાની મુખ્ય માંગણી પાસની હતી, હાલના તબક્કે જોઈએ તો જે રીતે લોકસભા ચૂંટણી લડવા માટેનો નિર્ણય પણ હાર્દિક પટેલ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પાસ આંદોલન શરૂ થયું એટલું જ નહીં, પરંતુ ત્યાર પછી આ આંદોલન સંદર્ભે જેટલી પણ જાહેર સભાઓ યોજવામાં આવી તેમાં પણ મોટે મોટેથી તેનો જે એક સૂર એ પ્રકારનો જ હતો કે હું કોઈ પણ સંજોગોમાં રાજકીય રોટલો શેકવા માટે કે રાજકીય ચૂંટણીમાં ઝંપલાવવાના હેતુથી આ જે આંદોલન છે એ કરી રહ્યો નથી તેવી સ્પષ્ટતા તેઓ જાહેર સભાઓ ગજવીને કરી રહ્યા હતા. પરંતુ આજે જે ગતિવિધિ પ્રાપ્ત થઈ છે તેમના દ્વારા પણ આ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને મંતવ્ય ન્યૂઝે પણ તેને જે રીતે ગઈકાલે માત્ર અટકળો હતી પરંતુ સૌ પ્રથમ સમાચાર જે રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે તેની અસર આજે જે જોવા મળ્યું છે તે મુજબ હાર્દિક પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. સમગ્ર ગતિવિધિ શું હતી તે અંગે સહયોગી સંવાદદાતા પાર્થ પટેલ અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. પાર્થભાઈ, સૌ પ્રથમ જો ન્યૂઝ જોઈએ તો હાર્દિક પટેલે ચૂંટણીમાં ઝુકાવવાનો માટેનો નિર્ણય કર્યો છે. આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો તેમાં પણ આ બાબતને સમર્થન મળ્યું છે. સમગ્ર ગતિવિધિ જોઈએ તો ત્યારે તમે કેવી રીતે જુઓ છો? આવતીકાલે 2 વાગે હાર્દિક પટેલને લઈને સુપર એક્સક્લુઝિવ મંતવ્ય ન્યૂઝે આપ્યું હતું. જે અટકળો ચાલી રહી હતી ને એક્સક્લુઝિવ જે ન્યૂઝ હતા તેની ઉપર આજે હાર્દિક પટેલે મોહર મારી છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે. એટલે કહી શકાય મંતવ્ય ન્યૂઝ સદા અગ્રેસર રહ્યું છે. હાર્દિક પટેલ શેમાંથી લડશે તે પણ હજુ સત્તા દ્વારા જાહેરાત નથી કરી, પણ હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે એક ફાઇનલ થઈ ગયું છે અને હાર્દિકની હવે રાજકારણમાં સંપૂર્ણ રીતે એન્ટ્રી થઈ ગઈ છે. એટલે હાર્દિક પટેલ આવનારા દિવસોમાં કેવો રંગરૂપ બદલે છે તે પણ એક મોટો સવાલ છે. આપે જોયું કે પાર્થભાઈના જણાવ્યા મુજબ જે રીતે ગઈકાલે મંતવ્ય ન્યૂઝે અટકળો રૂપે જે કારણ કે સત્તાવાર રીતે તેને સમર્થન પ્રાપ્ત થયું હતું, જ્યારે આજે સવારે આ વાતને હાર્દિક પટેલ દ્વારા પણ સમર્થન પ્રાપ્ત થયું છે અને તેના નિકટવર્તી એટલે કે મનોજ પરારાએ પણ મંતવ્ય ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ અંગે વાતને સમર્થન આપ્યું છે. લલિત વસોયાએ પણ સમર્થન આપ્યું છે. જે રીતે સમગ્રતઃ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે તે મુજબ હાલના તબક્કે લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલે ઝુકાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં પણ એક નવો જ પરિવર્તન આવવાની શક્યતા પણ નકારી શકાતી નથી. એટલે એક રીતે કહી શકાય કે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષ તરીકે પણ એક નવો પક્ષ પણ ઉભરી આવે અને સાથે ત્રિપાખીઓ જંગ પર ખેલાય, પરંતુ હાર્દિક પટેલનો નિર્ણય શું હશે, તે કઈ બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝુકાવશે તેના આધારે સમગ્રતઃ રાજકીય સમીકરણોની રચના થશે. જીએ જી અરુણ, પણ કહી શકાય કે જે પ્રમાણે દિનેશ બાંભડિયાનું નિવેદન છે તેમનું કહેવું છે કે ક્યાંક સમાજની સાથે વિદ્રોહ કર્યો છે, સમાજના પ્રશ્નો છે, જે શહીદોને ન્યાય અપાવવાનો પ્રશ્ન હતો તે તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે, પરંતુ રાજકીય રોટલા શેકવા માટે હાર્દિક પટેલે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. શું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજનો સામનો છે ક્યાંક હાર્દિક પટેલને આ લોકસભાની ચૂંટણીમાં કરવો પડશે? સમાજની સાથે વિદ્રોહ કર્યો છે એવું કહેવું એટલા માટે ઉચિત નહીં લેખાય કે જે રીતે આંદોલને ગતિ પકડી હતી, આંદોલને વેગ પકડ્યો હતો, તેના પગલે કેન્દ્ર સરકાર સુધી તેના પડઘા પડ્યા હતા અને ગુજરાત સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવો પડ્યો ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમસ્ત સવર્ણ સમાજને 10% અનામત આપવાની સત્તાવાર રીતે જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી. એટલું જ નહીં, આ અંગેના નોટિફિકેશનને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. એટલે કે સવર્ણ સમાજને અને ગુજરાતમાં જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે સમગ્રતઃ રીતે જોઈએ તો તેમનું આંદોલન જે હતું
અનામત માટેનું આંદોલન હતું તેનો જો સમગ્રતઃ રીતે જો લાભ જોઈએ તો ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમસ્ત સમાજ એટલે કે સમસ્ત સવર્ણ સમાજને તેનો લાભ પ્રાપ્ત થવાનો છે. એટલે એક તબક્કે એવું ચોક્કસ રીતે કહી શકાય કે જે માત્ર વિદ્રોહ કરવાના હેતુથી કે તેણે જે આ લાભ લીધો છે તેવું ન કહી શકાય, પરંતુ ચોક્કસ રીતે તેમણે જે જાહેરાતો કરી હતી અગાઉ જે રાજકીય પક્ષમાંથી બહાર રહીને માત્ર ને માત્ર સમાજ માટે લડવા માટેનો હેતુ તેમનો જે હતો એમાં ચોક્કસ રીતે રાજકીય ઈરાદો જે તેમનો હતો એ છતો થયો છે અને તેના પરિણામે તેમણે આ જાહેરાત હાલના તબક્કે કરી છે. અને એટલા માટે જ તેમણે જે રીતે પાસ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને અલ્પેશ કથિરિયાને પાસના પ્રમુખ બનાવવામાં આવ્યા હોય એટલે કે એક ચોક્કસ પ્રકારની રણનીતિ પણ અગાઉથી જ તેમના મગજમાં હતી કે મારે રાજકારણમાં ઝુકાવવાનું છે અને તેના જ ભાગરૂપે અલ્પેશ કથિરિયાને પાસના પ્રમુખ પણ બનાવી દેવામાં આવ્યા છે. એટલે હાલના તબક્કે એ રીતે ચોક્કસ કહી શકાય કે જે એણે જાહેરાતો કરી હતી તેમાં બદલે તેનો અમલ કરવામાં તેઓ ઊણા ઉતર્યા છે અને ત્યારબાદ હવે તેઓએ જ્યારે રાજકારણમાં પ્રવેશ મેળવે છે ત્યારે આગામી સમયમાં જો જોઈએ તો રાજકીય રીતે નવા સમીકરણોની રચના થશે. જે ચોક્કસપણે સમીકરણો તો બદલાશે લોકસભાની ચૂંટણી જ્યારે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ભાજપ છે એક તરફ ક્યાંક કવાયત તેજ કરી રહી છે, કોંગ્રેસમાં ક્યાંક જે આ પ્રમાણે આપણે જોઈ ચૂક્યા છીએ, આપણા સમાચારમાં પણ આવી ચૂક્યું છે કે ક્યાંક ને ક્યાંક આશાબેનની ક્યાંક વાત હોય કે પછી સિસ્ટમની સામે ક્યાંક સંગઠનની સામે વાત હોય ત્યાં સમગ્ર જ્યારે વાતચીત ચાલી રહી હોય ત્યારે શું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ કયા પક્ષમાં જોડાણ કરી શકે છે? જિગ્નેશ મેવાણી છે, તેમની રીતે ક્યાંક અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે કે પછી અલ્પેશ ઠાકોર રાજકારણમાં ગમે ત્યારે ગમે તે સમીકરણોની રચના થઈ શકે છે અને ગમે તેવી અસર પણ થઈ શકે છે. બોલે કંઈક અને અમલ કંઈક થાય તે પ્રમાણે પણ રાજકીય નેતાઓ વર્તી શકે છે. જે રીતે સત્તાવાર રીતે હાર્દિક પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ રાજકારણ એટલે લોકસભાની ચૂંટણી 2019માં હાર્દિક પટેલ ઝંપલાવશે એ હાલના તબક્કે નિશ્ચિત થઈ ચૂક્યું છે. કયા પક્ષમાંથી ઝંપલાવશે તે કહેવું હજુ તેણે પોતે પણ અનિર્ણિત રાખ્યું છે. એટલે કે જો હાલના મુખ્ય બે રાજકીય પક્ષો છે તેમાં જોઈએ તો હાલના તબક્કે ગુજરાતમાં બે રાજકીય પક્ષો ભાજપ અને તમને અટકાવવા માંગીશ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. જી મનીષ જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે લોકસભાની ચૂંટણી તેઓ લડવાના છે, આ સમગ્ર કહી શકાય કે નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? રાજ્યમાં મોંઘું શિક્ષણ અને મોંઘા શિક્ષણ પછી સરકારી નોકરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતના લાખો યુવાન સાથે છેડા કરનાર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે સામાજિક લડત ચલાવતા યુવા અગ્રણી શ્રી હાર્દિકભાઈ પટેલે આજે જે જાહેરાત કરી તે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સાંભળી હું એને આવકારું છું કે યુવા નેતા અને સામાજિક પ્રતિબદ્ધતા સાથે લાંબા સમયથી લડત આપતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસક સામે જ્યારે હાર્દિકભાઈએ એક ગુજરાતમાં નવી સામાજિક આંદોલનની ક્રાંતિ કરી છે ત્યારે તેઓ જાહેર જીવનમાં આવે તો તેનાથી ગુજરાતના રાજનીતિને પણ ફાયદો થશે અને ગુજરાતના અત્યારે જેમ 26 સાંસદો ભારતીય જનતા પાર્ટીના જે ખાલી આંગળી ઊંચી કરીને માત્ર ગુજરાતને અન્યાય કરી રહ્યા ત્યાં ગુજરાતને લોકસભામાં યુવા નેતા હાર્દિકભાઈ જેવાનું પ્રતિનિધિત્વ મળશે તો તેનાથી ગુજરાતની જનતાને ફાયદો થશે. જી મનીષજી, એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે હાર્દિક પટેલ છે કોંગ્રેસમાં જોડાણ કરે તો કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે છે? હાર્દિકભાઈ એ ચૂંટણી લડવી, ક્યાંથી લડવી, ક્યાં પક્ષમાં લડવી એ હાર્દિકભાઈનો નિર્ણય છે અને હાર્દિકભાઈએ કરવાનો છે. ત્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે, કોંગ્રેસ પક્ષના નીતિ રીતિ સિદ્ધાંતો સાથે અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બધાને કીધું છે કે જાહેર જીવનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતૃત્વ તમામનો આવકાર છે પણ તેમને કોંગ્રેસ પક્ષના નીતિ રીતિ સિદ્ધાંત પ્રમાણે કામ કરવું પડશે. સાથોસાથ એમને ટિકિટ આપવી કે ન આપવી અમારું પ્રદેશ કક્ષાના નેતૃત્વ એને પરામર્શ કરી રાષ્ટ્રીય નેતૃત્વ અમારું પાર્લામેન્ટરી બોર્ડ હંમેશા ટિકિટની પ્રક્રિયા માટેની એક વ્યવસ્થા હોય છે, દરેક પક્ષમાં હોય છે અને કોંગ્રેસ પક્ષમાં એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે ત્યારે કોને ટિકિટ આપવી નહીં એ રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. પણ આપના માધ્યમથી એ વાત સ્પષ્ટ કહું છું, ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે ખેડૂતોના હિત માટે લડતા, રાજ્યના યુવાનો માટે લડતા સામાજિક ક્રાંતિકારી યુવા નેતા શ્રી હાર્દિકભાઈ જાહેર જીવનમાં આવે અને લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે એ આવકારદાયક લાગે છે. જી ચોક્કસપણે હાર્દિક પટેલે જે પ્રમાણે નિવેદન આપ્યું છે એમનું કહેવું છે કે સંવિધાન બચાવવા, ભાજપમાં ભાજપા હટાવવા અને દેશને બચાવવા માટે હું 2019ની લોકસભાની ચૂંટણી લડીશ, તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ભાજપની સામે જ તેઓ બળવો પોકારી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કોંગ્રેસને આનો ફાયદો થવાનો છે, આ સંદર્ભે શું કહેશો? ભાજપ સામે બળવો નથી, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે લડત ચલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે પોતાની તમામ નિષ્ફળતા છુપાવવા માટે પોલીસ તંત્રના ઈશારે ખોટા કેસો કરવામાં આવ્યા,
પોલીસનું દમન કરવામાં આવ્યું, 14 પાટીદાર યુવાનોને હત્યા કરવામાં આવી અને હજારો બહેનો ઉપર બેફામ લાઠીચાર્જ કરીને એમના ઘરમાં ઘૂસીને બેરમીપૂર્વક નિર્દય રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, અનેક લોકો ઘાયલ થયા. ત્યારે હાર્દિકભાઈ પટેલે સામાજિક ક્રાંતિ કરીને યુવા નેતૃત્વ તરીકે આ સમગ્ર ગુજરાતમાં જયારે એમને નેતૃત્વ આપી રહ્યા છે ત્યારે હું એને આવકારું છું. અને એ તો નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે હાર્દિકભાઈની લડત હશે, એ લડત માટે હું એમને શુભેચ્છા પાઠવું છું. ચોક્કસપણે હાર્દિક પટેલ પોતાની ઈચ્છા વ્યક્ત કરે કોંગ્રેસ સાથે જોડાવાની, તો કોંગ્રેસ પાર્ટીનું શું સમર્થન રહેશે? સંપર્ક કપાઈ ગયો લાગે છે. જે પ્રમાણે સંવિધાન બચાવવા, ભાજપા હટાવવા અને દેશને બચાવવાના જે સ્લોગનની સાથે હાર્દિક પટેલે 2019 લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જે રાજકીય સત્તાવાર રીતે એન્ટ્રી મારી છે, એના પરથી ચોક્કસપણે કહી શકાય કે હાલ તો ભાજપ હોય કે કોંગ્રેસ દરેક હચમચી ગઈ છે. કોંગ્રેસ સાથે જોડાણ કરે તો ચોક્કસપણે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. પાટીદાર સમાજનો ચહેરો છે હાર્દિક પટેલ, યુવા વર્ગ તેની સાથે છે અને ખૂબ જ કહી શકાય પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા છે. ત્યારે જોવાનું રહેશે કે હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ને કયા પક્ષની સાથે જોડાણ કરે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ચોક્કસપણે ફટકો પડી શકે છે. જે ભ્રષ્ટ સરકારની વાત કરવામાં આવે છે, ત્યાં કોંગ્રેસના પ્રવક્તાનું પણ કહેવું છે કે ભ્રષ્ટ સરકારની સામે આ લડત છે, ત્યારે તે લડતમાં હાર્દિક પટેલ જ્યારે સિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે ત્યારે આવકાર કરવામાં આવે છે. રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત આપણી સાથે જોડાઈ ગયા છે. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાર્દિક પટેલ છે લોકસભાની ચૂંટણી લડવાના છે તેવી સત્તાવાર રીતે તેમણે જાહેરાત કરી છે, આ સંદર્ભે આપનું શું કહેવું છે? રાજકીય રીતે આ સમગ્ર સમીકરણો જે બદલાઈ રહ્યા છે અને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, હાર્દિક છે એ બહુ સમયથી એની એવી જે જે એનું એનું જે ગ્રાફ છે અથવા એનું જે કામ છે એમાંથી સ્પષ્ટ રીતે વર્તાતું હતું કે એને પોલિટિકલ કરિયર બનાવવામાં રસ છે અને એ બહુ સ્વાભાવિક છે. એનું એનું જે કામ હતું એ તમને સ્પષ્ટ રીતે એ જ કહેતું હતું કે ભાઈ એનો રસ્તો છે એ ધીરે ધીરે રાજકીય કારકિર્દી તરફ જ આગળ વધી રહ્યો છે. તો આ બહુ સ્વાભાવિક છે. એકચ્યુઅલી આમાં કોઈ નવાઈ હા એને ના પાડી હોત ને કે નથી લડવાનો તો એમાં ચોક્કસ આશ્ચર્ય જેવો હોત, પણ આમાં કોઈ આશ્ચર્ય જેવું નથી. અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે નવા લોકો રાજકારણમાં આવે અને ખાસ કરીને યંગ લોકો રાજકારણમાં આવે એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. અને સ્વાભાવિક રીતે જેનું સ્વાગત છે કે ભાઈ રાજકીય દુનિયામાં પ્રવેશે છે અને એને કેટલી સફળતા મળશે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે એ અત્યાર સુધી જે પ્રશ્નો લઈને આગળ આવ્યા છે એમાં મેઇનલી પાટીદારોના પ્રશ્નો, પાટીદારોની અનામત, એના વિશે એમણે સતત માગણી કરતા રહ્યા છે. હવે પાટીદારોનું રાજકારણ છે ને એ સમજવા જેવું છે. કારણ કે પાટીદારો બે ભાગમાં વહેંચાયેલા છે. એક બહુ મોટો વર્ગ છે જે ભારતીય જનતા પક્ષ સાથે છે અને એક બીજો વર્ગ છે જે કોંગ્રેસ અથવા તો તમે એમ કહેશો કે હાર્દિક પટેલ ની ફેવર કરે છે. એમાં બી હાર્દિક પટેલ ની જે ફેવર કરનારા છે એમાં યંગ લોકો વધારે છે, એટલે પરિણામ કેવું આવશે એના ઉપર એ જ આધાર રહેશે કે ભાઈ ખરેખર એને કેટલા લોકોનું સમર્થન છે. અત્યાર સુધી સભામાં તમારે 10,000 લોકો ભેગા કરી દેવાની એ બધું બરોબર છે, પણ તમે મતમાં કન્વર્ટ કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે. એટલે એ જોવાનું છે કે ખરેખર હાર્દિકની જે જાહેર સભામાં લોકો થાય છે અથવા એની જે લોકપ્રિયતા છે એ મતમાં કેટલી કન્વર્ટ થાય છે. બાકી એમનું ચૂંટણી લડવાનું તો બહુ સ્વાભાવિક છે. આજે નહીં તો કાલ એને તો ઉંમર નડતી હતી, અત્યાર સુધી જે નડતું હતું એ ઉંમર નડતી હતી કે ઉંમરના કારણે એ ચૂંટણી લડી શકે એમ નહોતા. તો હવે એ આવે છે તો બહુ સીધી ને સરળ વાત છે કે ભાઈ ચલો જોઈએ હવે કે એનું રાજકીય કેરિયર કેવી રહી છે. જી જી ચોક્કસ. કૃષ્ણકાંતજી અમારી સાથે જોડાયા તેવલ તમારો આભાર. જે પ્રમાણે કૃષ્ણકાંતજીએ વાત કરી ખૂબ સરસ, આ જે પોઈન્ટ છે એ આગળ કહી શકાય કે લોકસભાની ચૂંટણી લડવાના છે પરંતુ અત્યાર સુધી સભાઓ કરતા આવ્યા છે, ક્યાંક જનમેદની ભેગી કરતા હતા પરંતુ તેને મતમાં કેવી રીતે કન્વર્ટ કરી શકે છે તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ફરી એકવાર સાંભળીએ હાર્દિક પટેલ પોતાના શબ્દોમાં કયા પ્રકારની જાહેરાત કરી રહ્યા છે. पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छिड़ी जाएगी और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुई ममता दीदी ने की है. पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है. बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, बाद में तय करेंगे.